आनन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर त्रीजु अने तरंग 43 एमा छेल्ले સદગુરુ મુક્તાનંદ સ્વામી અને જેતપુરના દરબારો વચ્ચેનો સંવાદ સ્વામી લખે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જેતપુરના દરબારોને મહારાજનો નિશ્ચય કરાવ્યો અને ગુરુઓના ભેદ બતાવ્યા, જે આપણને ગઈકાલની કથા સુધી પૂજ્ય સુરત વલ્લભ સ્વામીએ કથા સંભળાવી હતી. આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે અને સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે પૂર ત્રીજું તરંગ 44 रामदास जी संत जो श्रीनगर गए जोय तिनके आयो पत्र इहां बाचे श्री हरि सोय तिनके आयो पत्र इहां बाचे श्री हरि सोय विप्र गणपत राम ही पत्र ही लाए ते ही पंच दिन में जेतपुर आवत भए एही. भाई रामदास जी स्वामी श्रीनगर गया था, श्रीनगर एटले अमदावाद, तेनो पत्र अहिया जेतपुर आव्यो. श्री हरिए वाँच्यो, गणपतराम विप्र पत्र लईने श्रीनगर थी निकळ्या તે પાંચમે દિવસે જેતપુર આવ્યા. પાંચ દિવસ થયા અમદાવાદથી ભાઈ રામદાસજી સ્વામી, જે સદગુરુ રામાનંદ સ્વામીના પ્રથમ શિષ્ય હતા, સારંગ ગામના હતા, કાનમની અંદર. સદગુરુ રામાનંદ સ્વામીએ ખેતી કરતા હતા ત્યાં કીધું કે ક્યાં સુધી આ બળદના પૂંછડામાં હજુ હાથ નાખવા છે, એ ખેતરમાંથી હાલતા થઈ ગયા. અને જેને દીક્ષા લીધી રામાનંદ સ્વામી પાસે એ રામદાસ સ્વામી, શ્રીજી મહારાજ એમને ભાઈ કહીને બોલાવતા, એ ભાઈ રામદાસ સ્વામી. એમનો પત્ર આવ્યો છે અમદાવાદથી, ગણપતરામ બ્રાહ્મણ જે છે એ લઈને આવ્યા છે. ગણપતરામ વિપ્રે હાથ જોડ્યા અને શ્રીહરિના પ્રણામ કર્યા, બીજા હરિભક્તોના પ્રણામ કર્યા. વિવેક છે કે જ્યારે આપણે પત્ર લઈને જઈએ, જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જઈએ, ત્યારે મહારાજ આગળ, મહારાજના સંતો ભક્તો આગળ, કદાચ બધા ભૂલી ગયા હોય તો એ કેવું કે બધાય ભક્તોએ હેતથી જય સ્વામિનારાયણ કીધા છે, એમ કેવું. ભૂલી જાય કારણ કે ઘણી વખત ખબર ય ના હોય આપણે જવાના છે, પણ જઈએ આવીએ ત્યારે આવું કહી દેવું. એને કીધા, પ્રણામ કયા. વિશાળ દિલના રામદાસજી સ્વામીએ 10 શેર જેટલા સારા સાકરના પેંડા બનાવડાવીને વિપ્રની સાથે મોકલ્યા હતા. વિશાળ દિલના હતા,
રામદાસજી સ્વામી, 10 શેર જેટલા સારા સાકરના પેંડા, 5 કિલો, 5 કિલો પેંડા મોકલાવ્યા હતા. ઉદાર હૃદયના હોય ને એ ખાલી પત્ર એકલો ના મોકલે, થોડો હારે જમવાનું મોકલે. અમારે હમણાં જવાના છે મામા લોકો, મામાને ઘરેથી બધાય, તો કાલે અમે કાલે પરમ દિવસ આપવાના છે, તો ગુરુજી માટે અહીંથી પ્રસાદી દેશું ને પત્રય દેશું અમારે. પણ એકલા કાગળ હોય, પણ એકલો કાગળમાં જ પ્રેમ ઠાલવવાનો, થોડા બોક્સ બે ભરીને મૂક્યા હોય કે ગુરુજી ધારણા પારણા કરે છે, જમાડે આવા મોટા પુરુષ, તો આપણું સારું થાય. એટલે સંતોએ થોડું બનાવી દીધું, ને આ કંઈ ખોટ નથી, પણ અહીંથી બનાવીને ઘનશ્યામ મહારાજને ધરાવીને મોકલીએ. ગુરુજી એવું સમજે કે મને ઘનશ્યામ મહારાજનો પ્રસાદ મળ્યો અને જમે પારણાને દિવસે, તો આપણી પર રાજી થાય કે આ છોકરાઓએ સારું કર્યું આટલું કાર્ય એમ. એટલે પેંડા મહારાજ માટે મોકલાવ્યા રામદાસ સ્વામીએ, ઉદાર દિલના હતા. 5 કિલો પેંડા મોકલ્યા ને એટલે ઉદાર દિલના કહેવાય, 50 ગ્રામ ના મોકલાવ્યા, 5 કિલો મોકલાવ્યા. નહીં તો એવું થાય કે કોઠારી હોય ને એને ઉદાર પણ ઓછું હોય, કારણ કે એની એ ગણતા જ હોય, કોઠારીઓ એ ગણ્યા જ કરે, તો એને ઉદાર પણ આમ આમે ઉદાર બહુ એને થવાય નહીં. પણ રામદાસજી સ્વામી માટે ઉદાર દિલના એવો શબ્દ લખાયો, સ્વામી એવા જ હતા. પહેલા પત્રને શ્રીહરિએ હાથમાં લીધો, મહારાજે પત્ર લીધો હાથમાં, નિપુણતાથી મનમાં વાંચી લીધો. સભાની વચ્ચે પત્ર લીધો પણ સીધું વાંચવા ના લાગે, આ બધા વિવેક છે. જાહેરમાં કોઈ કાગળ આપી જાય ને તો સીધું આમ ના વાંચી લેવાય, કેટલીક વાર ઘણી પ્રશ્નોત્તરી ચાલતી હોય તો પ્રશ્નોત્તરીમાં કાગળમાં લખાઈ ના આવે, પણ એને પહેલાં છે ને આમ થોડું વાંચી લેવું પડે. પ્રશ્નનો ઉત્તર કરવાવાળાએ વાંચી એ તો વાંચી લે, પણ ઘણી વખત વચ્ચે જો રાખ્યો કે ભાઈ તમે વાંચજો ચિઠ્ઠી આવે તો વાંચવાવાળાને ધ્યાન રાખવું પડે કે લખવાવાળા કદાચ વિવેક ચૂકાઈ ગયો હોય એનાથી, પણ એ કંઈક પ્રશ્ન એવો લખી દે કે જે જાહેરમાં ચર્ચવા જેવો ન હોય, તો એ ચિઠ્ઠીને થોડી વાર બાજુ પર મૂકી દેવાય અને એને સભા પછી કહેવાય કે એકાંતમાં મળી લેજો. કારણ કે ઘણાને ખબર ના હોય કે કેવો પ્રશ્ન જાહેરમાં પૂછાય અને કેવો પ્રશ્ન અંગત પૂછાય. એટલે એવો કોઈ પ્રશ્ન પૂછી કાઢે કે જે જાહેરમાં જેની ચર્ચા ન કરી શકાય, તો એને બાજુ પર મૂકવી પડે. એટલે પત્ર આવ્યો પણ મહારાજે પહેલાં ધ્યાનથી પોતે વાંચ્યો, નિપુણતાથી મનમાં વાંચી લીધો. શબ્દ જો શાસ્ત્રમાં લખેલા એક એક શબ્દો પાછળ બહુ મોટું આપણને પ્રેરણા આપે કે પત્ર કોઈનો આવે ત્યારે આમ આમ કાગળ ફેરવી નહીં લેવાનો. મહારાજે તો ત્યાં સુધી કીધું કે પત્ર વાંચીએ ત્યારે પત્રના લખનારાની બુદ્ધિ છે એનું પ્રમાણ થાય, પત્રના લખનારાની જે રુચિ છે એનું પ્રમાણ થાય. પત્ર હંમેશા મોટા સદગુરુ સંતને, સંતોને પણ યથા સમયે લખવો જોઈએ. મોટા પુરુષને જેની પાસે આપણે સમર્પિત થયા છે એની પાસે પત્ર 3 મહિને કે 6 મહિને એકવાર લખવો જોઈએ. શા માટે? એટલા માટે લખવો જોઈએ કે આપણા હૃદયની સ્થિતિ, આપણા હૃદયના ભાવો, આપણે આધ્યાત્મ માર્ગની અંદર હજુ કેટલું કાપ્યું છે ને કેટલું કાપવાનું બાકી છે એનો ચિતાર એ પત્ર દ્વારા એમને મળે. એટલે પત્ર લખવાની ટેવ પાડવી જોઈએ, અને પત્ર લખી અને પછી એનો યથાયોગ્ય સમયે પાછી એવી આશા ના રાખવી જોઈએ કે હું 3 પેજનો પત્ર લખું એટલે મને સામે 3 પેજનો લખીને મોકલે. કદાચ ફોનમાંય કહી દે મોટા પુરુષ કે ભાઈ પત્ર મળી ગયો છે, મેં વાંચી લીધો છે, બસ આટલાથી સંતોષ માનવો. પાછો જીવને ન્યા પાછો સંતોષ ના થાય કે 3 પેજ, તો આપણા જેવા તો એની જોડે 3000 હોય તો 3 પેજ લખે ક્યારે પૂરું થાય, દરેકને અલગ અલગ. ફોનમાં વાત થઈ જાય, પણ જેને લખતા આવડે એને લખવો જોઈએ. મુક્તાનંદ મહારાજ એ પત્ર વાંચ્યો પછી મુખાડો રૂમાલ દઈને શ્રીહરી ખૂબ હસવા લાગ્યા. મહારાજ બહુ હસવા લાગ્યા પત્ર વાંચીને. હવે સભાની અંદર આવું હશે એટલે બધાને કુતૂહલ તો થાય ને કે શું એવું પત્રમાં લખ્યું હશે. મહારાજ હસવા લાગ્યા રૂમાલ આડો દઈને. મહારાજને જ્યારે દાંત આવે, હસવું આવે કે છીંક આવે ત્યારે રૂમાલ મોઢા આગળ દઈ દે. આ હસવાની રીત છે, ઘણાને હસતા બહુ ના આવડે, હસે તો આખું ઘર ખખડાવી નાખે એટલું હસતા હોય ને, હસવું છું એ ક્યારેક. પણ મંદ હાસ્ય. મહારાજે રૂમાલ આડો દીધો ને મહારાજ બહુ હસવા લાગ્યા, ખિલખિલાટ.
શ્રીહરિ ઉનડ ખુમાનને ઘેર ઉતર્યા હતા. મુક્તાનંદ સ્વામી હાથ જોડ્યા અને પૂછ્યું, પત્રનો મર્મ શું છે? સી બાબત લખી છે? હું લખ્યું છે મહારાજ, આટલા બધા હસો છો, અમને કહો તો ખરા. મુક્તાનંદ સ્વામી કે કહેવા જેવું હોય તો. મહારાજ કે કહેવા જેવું જ છે સ્વામી, તમને તો ખાસ સંભળાવા જેવું છે. હા કહો કહો મહારાજ શું છે. તબ હરિ કહ ન લગે સો બાતા, શ્રીનગર દેશ ભય ઉત્પાતા. વાત કેવી છે? હારી નથી, ઉત્પાત, ઉથલ પાથલ થઈ છે. ક્યાં આગળ? શ્રીનગરમાં. તો એ મહારાજને શું આવે છે? બસ દેડકી ફાટવાની થઈ હોય ને અને ઉથલ પાથલ થાય ને, ત્યારે મહારાજ અને મોટાને દાંત આવે. અસમર્થ જીવ જ્યારે ઉથલ પાથલ, આખું બ્રહ્માંડ ફેરવી નાખું, આખો દેશ ફેરવી નાખું, સમજાને, આખું રાજ્ય ફેરવી નાખું, આખા રસ્તાઓ બદલી નાખું, દિશાઓને બાંધી દઉં, ચાંદાને બાંધી દઉં, સૂર્યને બાંધી દઉં, દરિયાને બાંધી દઉં, ચોઈનાનું નાડું તો બાંધ ભાઈ હરખું, બીજાને બાંધવા કરતાં તારા લેંગાનું નાડું હરખું બાંધી દે, બહુ થઈ ગયું એટલું, કોને બાંધવાના. આવો જીવ ઉત્પાત કરતો હોય ને ત્યારે દાંત આવે મહારાજને મોટાને. મહારાજ હસે છે. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી શું છે સાંભળો. તબ હરિ કહ ન લગે સો બાતા, શ્રીનગર દેશ ભય ઉત્પાતા. તુમારે બડે એક ગુરુભાઈ જો, મુક્તાનંદ સ્વામીને કહે છે, તુમારે બડે એક ગુરુભાઈ જો, રઘુનાથ દાસ કરી કેસો. રઘુનાથ દાસ કરી કેસો, રામાનંદ સ્વામી કે પદ જેવું. કહત હે મો મહી આયે તેવું, મુકુંદ દાસજી કહાવત જોઈ. મુકુંદ દાસજી કહાવત જોઈ, તિનસે મે બડે હું સોઈ. તિનસે મે બડે હું સોઈ. ઘર ઘરના ઝઘડા, પૃથ્વી પરના મનુષ્ય મનુષ્યના ઝઘડા, ધર્મ જગતના ઝઘડા, કોઈ પણ મંદિરોથી માંડીને બધી જગ્યાઓએ જેના ઝઘડા, એ ઝઘડો આજનો નથી, એ ઝઘડો અનાદિનો છે. કેવો ઝઘડો સાંભળો. શ્રીહરિ વાત કહેવા લાગ્યા, શ્રીનગર પ્રદેશમાં થોડો ઉત્પાત થયો છે. મુક્તાનંદ સ્વામીને કે આપના મોટા ગુરુભાઈ રઘુનાથ દાસ નામે છે. કેવા ગુરુભાઈ? મોટા. અમારે સાધુમાં એવું હોય, સાધુમાં ગુરુ પાસે જે વહેલો આવે એ મોટો કહેવાય, એ મોટો ગુરુભાઈ કહેવાય, અને પછી આવે એને નાનો ગુરુભાઈ કહેવાય. એટલે મોટો હોય એ એમ જ સમજતો હોય કે ગુરુ છે ત્યાં સુધી આપણે બરાબર છે, ગુરુ જાય એટલે વાત. આ જનમાન્યતા અને દરેકના માનસમાં ફિટ થતું, કારણ કે દરેક જીવ અહમના પાયા ઉપર જીવતો હોય છે. સાધન દશામાં જ્યાં સુધી છે ત્યાં સુધી અહમ ઉપર હોય, અહમ ઉપર હોય એટલે હોય કીડી જેવો અને ગિરનાર ઉપાડવાના સંકલ્પ કરતો હોય, હોય કીડી જેવો, ક્યાંય ડબાઈ જાય એવો હોય, ઉંદરડી દેખાય પણ એની એમ હોય કે આખો ગિરનાર ઉપાડી લો. જીવને જ્યારે હૃદયમાં માન વ્યાપે, જીવને જ્યારે જે કરવા માટે સત્સંગમાં આવ્યો છે એનાથી જ્યારે એનું લક્ષ્ય ચૂકાઈ જાય, ત્યારે જીવ આ રઘુનાથ દાસ જેવા સંકલ્પ કરે. તમે ગૃહસ્થ આશ્રમમાં હોય તોય ભલે, અને અમે ત્યાગ આશ્રમમાં હોય તોય ભલે, માન મોટો અરી છે, મોટો શત્રુ છે. જેનો સ્વાદ મહારાજ કે માનનો સ્વાદ તો કોઈથી મુકાતો નથી, રતનજી મિયાજી જેવા કોઈક જ હશે. હવે કોઈક હશે એવું કીધું,
એટલે વિચારો તો ખરા કેટલું અઘરું હશે, કેટલું અઘરું હશે. મહારાજ કે સ્વામી, આપણા મોટા ગુરુભાઈ રઘુનાથ દાસ નામે છે ને, તે ત્યાં સૌને એમ કહે છે, સાંભળો રઘુનાથ દાસની વાત, શું કહે છે બધાને, રામાનંદ સ્વામીનું ગુરુપદ હવે મારામાં આવ્યું છે. આ મૂરખના સરદારનું કામ, રામાનંદ સ્વામીનું ગુરુપદ હવે મારામાં આવ્યું છે. જે મુકુંદાસજી, મુકુંદાસજી એટલે મુક્તાનંદ સ્વામી કહેવાય છે, તેનાથી હું મોટો છું. કેમ એને એવું લાગ્યું મુક્તાનંદ સ્વામીથી હું મોટો છું? શું ક્રેડિટ હતી એની પાસે? ખાલી રામાનંદ સ્વામી પાસે પહેલો આવ્યો હશે, સ્વામીથી આગળ આવેલો. આગળ આવવાથી કોઈનાથી મહાન ન થવાય, કોઈ દિવસ ના થવાય, એ ભૂલ ભરેલી વાત છે. મુમુક્ષુ જે કલ્યાણને માર્ગે ચાલ્યો, એ દરેક મુમુક્ષુએ જીવનની અંદર હંમેશા યાદ વાતને યાદ રાખવી કે સત્સંગમાં તમે 25 વર્ષ કાઢ્યા કે સત્સંગમાં તમે 50 વર્ષ કાઢ્યા, તમે ગૃહસ્થ આશ્રમમાં છો કે ત્યાગ આશ્રમમાં છો, તમે કોઈ મોટા સદગુરુને 50 વર્ષથી કંઠી પહેરીને રહ્યા છો, ગૃહસ્થ આશ્રમમાં છો કે ત્યાગ આશ્રમમાં છો, એનો અર્થ એવો થતો નથી કે તમારી પાછળ આવેલો છે એનાથી તમે મહાન જ હો, એ ભૂલ ભરેલી વાત છે. જો એવું હોત, જો એવું હોત તો ગોપાળન સ્વામી આ સત્સંગમાં ક્યારે આવ્યા? જો એવું હોત, જો એવું હોત તો શિવલાલ શેઠ કેટલી ઉંમરના સત્સંગમાં હતા? જો એવું હોત તો દાદા ખાચર આ સત્સંગમાં કેટલી ઉંમરના હતા અને ક્યારે આવ્યા હતા? શક્ય જ નથી. હા, હોઈ શકે, થઈ શકાય, પણ ક્યારેય આપણે જીવથી ક્યારેય એવું માનવું નહીં કે હું સત્સંગની અંદર આટલા વર્ષ પહેલાં આવ્યો છું એટલે મારી પાછળ આવેલો છે એનાથી હું મહાન જ હોઉં. જો એવું મહાન થવાતું હોય તો તો ઓહો, ઢગલા બંધ રાફળ, ડગલા બંધ મૂકતો અહીં આગળ પૃથ્વી પર અનંતના કલ્યાણ કરે એવા હોય તો તો રઘુનાથ દાસ રામાનંદ સ્વામી પાસે રહીને ખરેખરો થઈ જવો જોઈએ ને. પણ મહારાજે વચનાવૃતમાં એના માટે કયો શબ્દ વાપર્યો? અસુર શબ્દ વાપર્યો. ધારના પારના કરતો તો, ચાંદ્રાયન કરતો તો, ત્યાગ વૈરાગ્યવાળો હતો, બધું જ હતું, છતાં પણ એની ગણતરી અસુરમાં થઈ. કારણ કે હૃદયમાં એક સંકલ્પ હતો, મુક્તાનંદ સ્વામીથી હું મોટો છું. હા ભાઈ, મોટો તો છે જ, ના ક્યાં છે, મોટો જ છે. પણ કેવો મોટો છે? 64 પદીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, મુક્તાનંદ સ્વામી પાસે રઘુનાથ દાસ મોટો ખરો, પણ કેવો મોટો? તો જેમ પશુમાં પાડો મોટો, સર્પમાં તક્ષક મોટો, ઝાડમાં તાડ મોટો. તાડ તો આમ 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 તમારે આમ ઊભો જાય, 200 વર્ષનો થાય તાડ, પણ એક ફળ આવે, અને 5 વર્ષનો આંબો હોય તો કેરી આવે. મહત્વનું એ નથી કે સદગુરુ પાસે કેટલા વર્ષ રહ્યા, મહત્વનું એ નથી કે સત્સંગમાં તમે કેટલા વર્ષથી આવ્યા, મહત્વનું એ છે કે સદગુરુના અભિપ્રાય અને રૂચિને કેટલી જાણી. મહત્વનું એ છે કે સત્સંગની અંદર આપણે આવ્યા, ત્યાગ આશ્રમમાં આવ્યા કે ગૃહસ્થ આશ્રમમાં આવ્યા, પણ આપણી અંતરની મુસાફરી, અંદરની મુસાફરી આપણે કેટલી કાપી, બાકી તો એ પોતાની જાતને છેતરે છે. જે વ્યક્તિને સત્સંગની અંદર આવ્યા પછી પોતાથી પાછળ આવેલા કોઈ પણ ત્યાગી કે ગૃહસ્થ પ્રત્યે તુચ્છ બુદ્ધિ થાય કે આના કરતાં હું મહાન છું, એ તો મૂરખ છે, મૂરખ. એને કશું જ આ સત્સંગમાં પ્રાપ્ત ન થાય. હા, એની ફરજ છે કોઈ પાછળ આવેલા ગૃહસ્થ આશ્રમના ભક્ત હોય, કોઈ ત્યાગી હોય, એને પોતે રસ્તે ચાલેલા હોય, એની ફરજમાં આવે છે કે એને કંઈક રસ્તો બતાવે. પરંતુ એવો અધિકાર કોઈને ભગવાને આપ્યો નથી કે શાસ્ત્ર કેવું આપતું નથી કે તમે તમારી જાતને એનાથી મહાન માની બેસો. દાસત્વ એ જ આ સત્સંગનો મુખ્ય પાયો છે. દાસભાવ, દાસભાવ. જ્યાં સુધી દાસત્વ જીવતું છે ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ જીવતું છે. જ્યારે દાસત્વનું મૃત્યુ થાય, આત્યંતિક કલ્યાણનું મૃત્યુ થાય. ભૂલથી પણ ક્યારેય નહીં, સંકલ્પ જ ના કરવો. જો આપણે મુમુક્ષુ રહીશું ને તો આપણને મુક્ત ઓળખાશે. આપણે સત્સંગમાં પહેલાં આવ્યા હોઈશું તો
તો વચ્ચે કોઈ મુક્ત આવશે તોય ઓળખાશે, વાહે આવશે તોય ઓળખાશે, આગળ હશે તોય ઓળખાશે. પણ આપણી દ્રષ્ટિ જો મુમુક્ષુતા જ આપણી ઓગળી ગયેલી હશે તો આપણને ક્યારેય નહીં ઓળખાય કોઈ ભગવાનના મહામુક્તો હશે. કંઈક આપણે લેવાનું હશે, બાજુની જ દુકાનમાં પડ્યું છે તોય આપણે નહીં લઈ શકીએ, કારણ કે આપણે પોતાની જાતને એટલી મહાન માની બેઠા હોઈશું કે જેના કારણે આ મુક્તાનંદ સ્વામીની દુકાન સાધુતાથી ભરેલી છે, મુક્તાનંદ સ્વામીનું જીવન આધ્યાત્મિકતાથી ભરેલું છે. પણ રઘુનાથ દાસ એક કરોડ જન્મ મુક્તાનંદ સ્વામીની ભેગો રહે તો એને કાંઈ ફાયદો થાય? કેમ? કારણ કે એને તો મગજમાં ફિટ જ થઈ ગયું છે કે મુક્તાનંદ સ્વામીથી હું મોટો છું, રામાનંદ સ્વામીનું ગુરુપદ મારી અંદર આવીને નિવાસ કરે છે. સૂર્ય આકાશમાં છે એ સૂર્યને કોઈને કહેવું પડે છે હું સૂર્ય છું? સૂર્ય રોજ હવારની અંદર ઢંઢેરો પીટે છે કે હું પ્રકાશને આપવાવાળો છું, પ્રકાશ મારે વિશે છે, આખી પૃથ્વીને અજવાળું હું કરું છું, આવું સૂર્યને કંઈ એનાઉન્સમેન્ટ કરવું પડે કે કેમ? કારણ કે સૂર્ય એ સૂર્ય જ છે. સૂર્ય પ્રગટ થાય એટલે અંધારું જાય. વાત એક છે. રઘુનાથ દાસ અહીં દાવો કરે છે કે રામાનંદ સ્વામીનું ગુરુપદ મારામાં છે. ભાઈ, મોઢાથી બોલવાની જરૂર નથી. તારું વર્તન, રામાનંદ સ્વામીએ હજારોને ટાઢા કર્યા, તું ટાઢું તો કર એકને. રામાનંદ સ્વામી જેવો ધર્મ પાંચમાં તો પ્રવર્તાય, કેવું જ નહીં પડે તારે. રામાનંદ સ્વામીનું ગુરુપદ તારામાં છે, રામાનંદ સ્વામીનો આવિર્ભાવ તારામાં છે, કેવું જ નહીં પડે. રામાનંદ સ્વામીને ખબર જ છે કોની અંદર બેસું. પણ રઘુનાથ દાસ આ અભિમાની વ્યક્તિનું કાર્ય છે, આનાથી સજાગ થવાનું છે. તમારે ગ્રહસ્થ આશ્રમમાં થોડું ઓછું થવું તોય ચાલે, પણ અમારે જાજુ થવું પડે. કારણ કે અમારે માનનો યોગ છે ને, જન્મ થાય ત્યારથી છે. આ સત્સંગમાં જન્મીએ ને, પહેલાં કલરિંગ લેંગો પહેરતા, એમાંથી ધોળો લેંગો ને ધોળું પેલો જબ્બો પહેરતા થઈએ ને, એટલે અમને ડિગ્રી લાગી જાય સાધક. કઈ ડિગ્રી લાગી જાય? સાધક. ભાઈ, સાધુ થવાના છે આ ભગત તો, સાધુ થવાના છે આ ભગત તો, સાધુ થવાના. હવે ગઈકાલ કલરિંગ લેંગો પહેરીને આ સભામાં બેસતો હોય તો કોઈ એને પૂછતું ના હોય, પણ જેવો વ્હાઈટ લેંગો ને જબ્બો પહેર્યો, આશીર્વાદ દો, આશીર્વાદ દો, સારું થાય અમારું, આશીર્વાદ દો. જેવો જન્મ્યો એટલે સૌથી પહેલો ખોરાકમાં અમને શું આપવામાં આવે? પેલી ગળથૂથીમાં છોકરાને જેમ છે ને ગળથૂથીમાં આપવામાં આવે ને, એમ અમારી ગળથૂથીમાં પહેલું જ શું ભટકાય? અમને શું ભટકાય? માન અને સન્માન. પછી એમાંથી થોડું ધોળું ધોત્યું પહેરીએ, ત્યાં તો ઓહો પવનના લહેર કે ભાઈ, સન્માનોનો યોગ થાય. અને એમાંથી ભગવું પહેરીએ, ત્યાં તો ટપો ટપ હજારો દંડવટ કરે ને, પગે લાગે ને, આશીર્વાદ માગે ને, સલાહ લે ને, એમાંય વરી ભાઈ કથા કરતા થઈએ ને, કંઈક ગાતા થઈએ ને, કંઈક આયોજન કરતા થઈએ ને, કંઈક વહીવટ કરતા થઈએ ને, લોક સંપર્કમાં આવીએ, પછી તો વાત જ શું કરવી? એમાંય વરી કોઈ ફૂલના હાર મોટા તૈયાર કરી રાખ્યા હોય ને, પથારી કરી રાખી હોય તો ઓહો. આ બધાયના યોગ વચ્ચે મુમુક્ષુતાને જાગતી રાખવી. રોજ હું મુમુક્ષુ છું, હું કલ્યાણ માટે આવ્યો છું, હું મહારાજની મૂર્તિને પામવા માટે આવ્યો છું. અહીંયા આગળ કોઈ પ્રકારની મોટપો મેળવવા, આ લોકની કોઈ મોટપ માટે મારો જન્મ નથી. મારો જન્મ છે મૂર્તિના સુખના ભોગતા થવા માટે. એ લક્ષ્યને રોજ બાંધી રાખવું ને, એ તો તમારા ગ્રહસ્થાશ્રમમાં તમે કલ્યાણના માર્ગે ચાલો ને જેટલું અઘરું કહેવાય છે ને, એના કરતાં અબજો ગણું અઘરી તો અમારી સરહદો પાર કરવી છે. કારણ કે તમારું તો કડવું ઝેર છે, તમારે જેમાંથી છૂટવાનું છે, સ્ત્રીમાંથી છૂટવાનું છે, છોકરામાંથી છૂટવાનું છે, તમારે ધંધા બિઝનેસોની આસક્તિમાંથી છૂટવાનું છે, ત્યાં તો લાફા વાગવાના એટલે તમે છૂટી જ જવાના, એ તો કડવું ઝેર છે. અને અમારું તો મીઠું ઝેર છે, સ્વીટ પોઈઝન. પીવો એટલો કેફ ચડે, પીવો એટલી મજા આવે, અને જેટલું પીવો એટલા તાકાતવાળા થતા હોય એવા લાગો. થાવ નિર્બળ, થાવ કેવા? નિર્બળ. પણ લાગે કેવું? તાકાતવાળું. થાય શું? સત્સંગમાં આવ્યો હોય ત્યારે બે જ જણ ઓળખતા હોય, બે જ જણ પૂછતા હોય, બરાબર ને, બે જણ ત્યારે નિર્બળ લાગતા હોઈએ. અને સારું 500,000 જણ પૂછતા થાય એટલે કેવા લાગીએ? સબળ. પણ એનાથી નિર્બળ અને સબળપણું નથી. આ કથા તો હું મારા માટે કરું છું ને, એટલે હું મને સમજાવું છું. હા, કારણ કે આ ત્યાગીની વાત છે ને, એનાથી સબળપણું ને નિર્બળપણું નથી.
મોટપ તો એક મૂર્તિએ કરીને છે, બીજી કોઈ વાતે કરીને મોટપ નથી. બીજી બધી જ મોટપ દુઃખદાયક છે, દુઃખદાયક છે. સુખ માત્ર મૂર્તિમાં છે, સુખ માત્ર મોટા પુરુષના ચરણારવિંદમાં રહેવામાં છે, સુખ માત્ર મોટાની અનુવૃત્તિમાં છે, બીજે ક્યાંય સુખ નથી. મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી જો, આ રઘુનાથદાસ શું કહે છે કે રામાનંદ સ્વામીનું ગુરુપદ હવે મારામાં આવ્યું છે અને મુકુંદદાસજી કહેવાય છે એનાથી હું મોટો છું. હજુ તો એટલાથી અટક્યો નહીં, હજુ આગળ કહે છે મેં રામાનંદ સ્વામીની સેવા બહુ કરી છે. વહેલો આવેલો ને એટલે સેવા કરી હોય, ચરણ ચંપી કરી હોય, બધું કર્યું હશે, ખોટું કાંઈ નથી કહેતો, સાચું જ કહે છે. સ્વામીનો લાભ પણ ઘણો લીધો છે, બહુ લીધો છે. તમને ખબર છે અમે ક્યારના આ બિલ્ડિંગ નહોતું થયું ને, હું અમને એક બહુ મોટું મંદિર છે ત્યાં મારે થોડા દિવસ ગુરુજીના આજ્ઞા રહેવાનું થયું. દેશમાં છે બહુ મોટું મંદિર, ત્યાં દેશમાં મારે રહેવાનું થયું ગુરુજીના આજ્ઞાથી. તે ત્યાં હું જઉં ને પછી હું કોઈને પૂછું, હું નવો એટલે હું પૂછું કે તમે કોણ, ક્યાંથી, કેવી રીતે, એટલે મને નથી ઓળખતા કે આ તમે જે જગ્યાએ બેઠા છો ને એ જગ્યાએ જે વખતે માટીથી લીપન થતું ને તે દિનો હું છું, ખબર તમને, તે દિનો હું છું. ગળામાં કંઠી નહીં પણ એ લીપણ હતું, એમાંથી આ પાકું મકાન થયું, તમે જ્યાં બેઠા છો તે દિનો હું છું પણ કંઠી નથી. ઠાકોરજીને દંડવટ કરતા હજુ નથી આવડ્યા, તો તે દિનું તે કર્યું શું અહીંયા આગળ? લીપન થઈ ગયા, બિલ્ડિંગ થઈ ગયા, તે શું કર્યું? તારું બિલ્ડિંગ ના થયું? જીવને આવા બધા આવા માનના અટંટમાં ફરતો હોય આ તો મૂરખ છે, મૂરખ છે. ભાઈ રામદાસજી સ્વામી પહેલાં આવેલા હતા, સૌથી પહેલાં, પણ ભાઈ રામદાસજી સ્વામીની સમજણ જોજો હમણાં આમાં. અને રઘુનાથદાસ મુક્તાનંદ સ્વામીથી મોટો હતો, પણ ભાઈ રામદાસજી સ્વામીથી મોટો નહોતો. ગુરુભાઈ રામદાસ સ્વામી કરતાં પછી હતો અને મુક્તાનંદ સ્વામી કરતાં આગળ હતો સાધુ થવામાં. પણ રામદાસજી સ્વામીમાં અને આ રઘુનાથદાસમાં કેટલો ફેર જો, વિચારમાં કેટલો ફેર. મેં રામાનંદ સ્વામીની સેવા બહુ કરી છે, સ્વામીનો લાભ પણ લીધો છે, સ્વામીની સાથે હું બહુ રહ્યો છું અને સ્વામીએ મારા મસ્તક ઉપર હાથ પણ મૂક્યો હતો તોય હાથ ઉતર્યો નહીં. સ્વામીએ હાથ મૂક્યો તોય તને આશીર્વાદ ના પડ્યા, બોલ. હાથ પણ મૂક્યો હતો. 32 પ્રકારની બ્રહ્મ વિદ્યા પણ મને સ્વામીએ પ્રેમથી શીખવી છે, બ્રહ્મ વિદ્યા શીખવી છે સ્વામીએ. 6 ચક્રના ભેદનું જ્ઞાન પણ મને સ્વામીએ આપ્યું છે. 6 ચક્રને ભેદીને 12 આત્માને કાઢી નાખવું આવું જ્ઞાન પણ સ્વામીએ મને દીધું છે. જીવનો મોક્ષ કરવાની રીત મને સ્વામીએ બતાવી છે, કેવી રીતે કલ્યાણ કરવું ને એની રીત પણ મને સ્વામીએ બતાવી છે, એટલે હું કલ્યાણ કરી શકું એવો છું. સ્વામી મારામાં જ રહે છે, હું નથી બોલતો, આ તો મારામાં રહીને સ્વામી જ બોલે છે. રઘુનાથદાસ મારામાં રહીને સ્વામી જ બોલે છે. આ અભિમાનથી કહે છે આટલું. આ સત્સંગનું હિત કરવા માટે અંતર્યામી સ્વામી અખંડ મારામાં જ રહ્યા છે, માટે હવે પછી કોઈ હરિભક્તે સ્વામીનો શોક કરવો નહીં. તમારે રામાનંદ સ્વામીનો વિયોગ ના કરવો. રામાનંદ સ્વામી તમને દર્શન કરવા એટલે મારામ કરી લેવા. હીરો ક્યારેય બોલતો નથી કે મારું મોલ અમોલ છે. આ સત્સંગની અંદર તો ઝીરો થાય ને એ જ હીરો થાય, ઝીરો થાય એ હીરો થાય. આની સમજણ જો. અને એ એવું કહે છે કે મુક્તાનંદ સ્વામીથી હું મોટો છું, એ મુક્તાનંદ સ્વામીની સમજણ જો. એક ચરિત્ર છે સ્વામીનું. ગઢપુરથી શ્રીહરિએ મુક્ત મુનિને તવરા જવાની આજ્ઞા કરી. તવરાનો મેળો હતો ત્યાં જવાની. મહારાજ જવાના હતા પણ મહારાજ ના જઈ શક્યા એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા. મહારાજ જવા નીકળ્યા હતા તો રસ્તામાં વંટોળ આવ્યો. મહારાજ પાછા આવ્યા. મહારાજ કે અમારાથી આવે ત્યાં નહીં જવાય. તો મુક્તાનંદ સ્વામી કે સ્વામી તવરા મેળો ભરાશે ને બધા હરિભક્તો આવશે, પૂજાને ભેટ બધું લાવશે, તમે ત્યાં જાઓ. વૌઠા કરતાંય અધિક જનો આવશે, તમારા સરખા સંત તીર્થમાં ચાલીને જાય
અને બે વાર નર્મદામાં નાહી, તેમાં જે જે જનો નાશે અને તમારા દર્શન કરશે તેનું સારું થશે. આવું મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે. કેટલો ફેર, ઓલો જીવ છે આ મુક્ત છે. મુક્ત ક્યારેય બોલતા નથી કે હું આવો છું, મને આવું છે, મારામાં આવું છે. મુક્ત હંમેશા આવું એવું જ કે જે કાંઈ દેખાય છે એ મહારાજાને મોટાનું છે, મારું કાંઈ નથી, કોઈ આવડત નથી, હું તો કાંઈ છું જ નહીં, હું તો હાવ જીરો છું, એના વિના તો મારું કાંઈ ઉપજેવું જ નથી. અને જીવને મારામાં બધું જ છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી તમારા દર્શન કરશે, તમે જે જળમાં સ્નાન કર્યું હશે એમાં કોઈ સ્નાન કરશે તો એનું સારું થશે, અમે જો ત્યાં ન આવીએ તો અમારા વચને કરીને તમારી પૂજા સંતો ભક્તો ભાવથી કરે તો કરવા દેજો. કોના વતી? મહારાજ વતી. તેમાં બાદ નથી. હરિભક્તો જેમ અમને જમાડે છે તેમ તમને ભારે ભોજન જમાડે તો અમારા વતી જમજો, મુક્તાનંદ સ્વામીને કહે છે. રસોઈ કદાચ ન મળે તો ભિક્ષા માગજો, તમને ભિક્ષા દેનારનું સારું થશે, રસોઈ આપશે તેમનો મોક્ષ થશે, સંતના ભાવથી દર્શન કરશે તો સત્સંગમાં દેહ ધરશે અને કથા વાર્તા કીર્તન ધૂન સાંભળશે તેનું ભવ ભટકણ મટશે. આટલા મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરીને વિદાય કર્યા, એટલે વિદાય કરતા હતા. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ અમારે તો તીર્થમાં જઈ નાહવું એ કાંઈ મહત્વનું નથી, અમારે તો તમારા વચનમાં બધા તીર્થ છે, તમારા વચનમાં બધા તીર્થ છે, તીર્થે જઈને નાહવું એમાં કાંઈ ફળ નથી, પણ જગત પૂજે તો માનરૂપી શત્રુ આવે છે અને સજાગ કહેવાય, જાગતો સાધુ કહેવાય. મુક્તાનંદ સ્વામી એ તો મુક્ત છે પણ મને અને તમને સમજાવે છે, ખાસ તો મને સમજાવે છે, કારણ કે આ ત્યાગી માટેની જ વાત છે. પૂજા એની જ થાય છે. ગ્રહસ્થાશ્રમની અંદર પૂજા થતી હોય એવા તો ઘણા ઓછા હોય, ગણતરીના કોઈક ભક્તો હોય, ના તો ધોકા ખાવાના. ત્યાં પૂજા કોણ કરે, ને ધોકા ખાવાના, વૈરાગત થઈ જાય, વૈરાગત થાય ગ્રહસ્થાશ્રમમાં. પૂજા તો અહીં થાય, પણ સ્વામીએ શું કીધું? મહારાજ કહે છે કે સ્વામી તમે અમારી જેમ પૂજાજો, અમને જેમ જમાડે એમ તમને જમાડે તમે જમજો, આટલી મહારાજ છૂટ આપે છે તો પણ મુક્તાનંદ સ્વામીનું સજાગપણું જુઓ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જગત પૂજે તો માનરૂપી શત્રુ આવે છે અને અમને પૂજવા છતાં માન ન આવે એટલો વર માગું છું. વાહ સ્વામી વાહ. પૂજાવા છતાં પણ માન ન આવે આવું વરદાન મહારાજ આપો. આવું વરદાન માગવાવાળા લાખોમાં કોક એક હશે, લાખોમાં એક. જ્યાં જ્યાં આપણને સન્માન મળે છે, મને કે તમને, તમે સારા કીર્તન ગાઓ, તમને તમારા વખાણ મળે, સારું તમે કંઈક દાન કરો અને તમને માન સન્માન પ્રાપ્ત થાય, તમે સેવા બહુ કરો ને માન સન્માન પ્રાપ્ત થાય, ત્યારે એવું લાગે છે કે હારો આ તો મોટો શત્રુ મને હાર નથી પહેરાવતા. હાર એ હાર છે. હાર એ શું છે? હાર છે. કે ને વિન થવું એટલે જીતવું અને હાર થવી એટલે હારવું. એ હાર જે છે ને એનું નામ જ હાર છે. જો વિચારપૂર્વક હાર પહેરતા ન આવડે તો હાર ચોક્કસ હાર પમાડી દે, મોક્ષના માર્ગમાં હારી જાય માણસ. એ હારની અંદર એટલી તાકાત છે, હરાવી દેવાની તાકાત છે. એટલે માન સન્માનનો બહુ યોગ થાય ને, બહુ વખાણ થાય ને, ને આ ફૂલાઈને ફુગો થવું નહીં. અંતરને સમજાવવું, અંતરને સમજાવવું. કોઈને સમજાવવાની જરૂર નથી, આજુબાજુવાળા કોઈને સમજાવવાની જરૂર નથી, અંતરને સમજાવવું કે ભાઈ આમાં માલ નથી. મુક્તાનંદ સ્વામી જો એવું કહેતા હોય કે મહારાજ મને વરદાન દો તો આપણી તો વાત જ શું કરવી, આપણને ના મળે એટલું જ સારું. અને કદાચ મળી ગયું, કદાચ મળી જાય તો એમ થવું જોઈએ કે વહેલામ વહેલો આમાંથી છૂટું. પાંચ કોબરા સાપ છોડ્યા હોય એક રૂમની અંદર અને આપણે રૂમની અંદર ટેબલ પર બેઠા હોય અને 10x10ની રૂમ હોય અને પાંચ અંદર હોય તો શું થાય? વહેલામ વહેલો અહીંથી બહાર નીકળું એમ થાય ને, વહેલામ વહેલો નીકળું. ત્રણ દી ઉધી અંદર રાખે તો ઊંઘનું ઝોકું આવે, અંદર આવે
બિલકુલ આવે ઊંઘ? આ જીવને તો સન્માન મળે ને તો એ મોહરૂપી નિંદ્રામાં ઊંઘી જાય, મારે કરવાનું બધું થઈ ગયું છે, કેટલો મહાન હોઈશ ત્યારે જ આટલું સન્માન મળે ને? ના ભાઈ ના. મને એક વિચાર બહુ પહેલાં મહારાજને ગુરુજીની કૃપાથી સ્ફુર્યો હતો કે જ્યારે કોઈ આપણને મહાન જોવે ને ત્યારે એક આટલો વિચાર કરો, બેક્ટેરિયા હોય બેક્ટેરિયા, એ બેક્ટેરિયાને જોવા માટેનું જે સાધન છે સૂક્ષ્મદર્શક યંત્ર, એ બેક્ટેરિયાનો ફોટો મોટો બતાવે, મોટો બતાવે ને. એ બેક્ટેરિયા મોટો થયો કે ફોટો મોટો થયો? ફોટો મોટો થયો. ફોટો મોટો થયો તે ફોટો મોટો બેક્ટેરિયાએ કર્યો કે ઓલા સાધને કર્યો? સાધને કર્યો. બાકી બેક્ટેરિયા છે એમ આપણને કોઈ જ્યારે બહુ મહાનને મોટા જોવે ને ત્યારે એના લેન્સની કિંમત કરવી કે એના હૃદયમાં એવો ભાવ પડ્યો છે, એના હૃદયમાં એવી મહાનતા પડી છે, એના એની એના ભાવની અંદર એટલી મહાનતા પડી છે એટલે એની દ્રષ્ટિ એટલી મહાન છે કે મને જોવે છે, બાકી હું તો એટલો મહાન નથી. નિજ ગુણ ગિરી સમ અનુકરે જાને, પર ગુણ અનુ પરબત કરી માને. આવું લક્ષણ શીખીશું ને મહારાજ બહુ રાજી થશે. મહારાજને આપણને વહાલા નહીં કરવા હોય તોય કરી દેશે, મહારાજને આપણને ભૂલવા હશે ને તોય આપણે યાદ આવી જઈશું, કારણ કે મહારાજ હંમેશા શૂન્ય ભાવમાં રહેવાવાળા છે. મોટા પુરુષો હંમેશા શૂન્ય ભાવમાં જીવવાવાળા છે. આપણે જ્યારે શૂન્ય ભાવમાં જીવતા થશું, આપણી સાધના જ એ છે, બીજી કોઈ સાધના જ નથી. મૂર્તિ સિદ્ધ કરવી એની સાધના જ એ છે કે પોતાના અહંકારને ઓગાળવો. મૂર્તિ નથી પકડાવા દેતું, એ કોણ નથી પકડાવા દેતું? અહંકાર, દેહાભિમાન. મૂર્તિ સિવાયના બીજા સંકલ્પો, સંકલ્પ વિકલ્પ ક્યાં રહ્યા છે? સંકલ્પ વિકલ્પ મનમાં, ચિત્તમાં, દેહમાં રહ્યા છે. એનાથી નોખા થઈએ એટલે મૂર્તિ જ મૂર્તિ છે, મૂર્તિ સિવાય બીજું છે શું? મહારાજ જ મહારાજ છે. અને જ્યારે દેહાભિમાન સંપૂર્ણ છૂટે ત્યારે સંપૂર્ણ મૂર્તિ અને સંપૂર્ણ મોટા પુરુષની અનુવૃત્તિ પ્રાપ્ત થાય. મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ જગત પૂજે તો માનરૂપી શત્રુ આવે, અને અમને પૂજવા છતાં માન ન આવે એટલો વર આપો, માનથી રક્ષા કરજો. જીવને તો બંધન થાય એવા ઉપાય સૂજે છે. જીવને કેવા ઉપાય સૂજે? આ રઘુનાથદાસ, બંધન થાય એવા ઉપાય સૂજે. એને કોઈ નથી મોટો ગણતું તોય એ લાઉડસ્પીકર લઈને ફરે છે કે હું મુક્તાનંદ સ્વામીથી મોટો છું. કેમ મુક્તાનંદ સ્વામી ટાર્ગેટ બનાવવા પડે? મુક્તાનંદ સ્વામી કેમ ટાર્ગેટ બનાવવા પડે? બીજા કોઈને કેમ ના બનાવે? કારણ એ છે, મુક્તાનંદ સ્વામી તો આમે સત્સંગમાં એના પછી આવેલા હતા. રામાનંદ સ્વામી પાસે એ તો આમ પણ નાના ગુરુભાઈ હતા ને, એટલે નાના સાધુ કહેવાય ને એને આગળ. તો એને મુક્તાનંદ સ્વામી ટાર્ગેટ કેમ બનાવવા પડે? હું મુક્તાનંદ સ્વામીથી મોટો છું આમ કેમ કહેવું પડ્યું? કારણ એ છે, કારણ એ છે કે મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી હતી. મુક્તાનંદ સ્વામી પર સદગુરુ રામાનંદ સ્વામીનો રાજીપો એવો હતો. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના હૃદયની અંદર એવા ઠચ હતા. મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની ઈચ્છામાં એવા જીવવાવાળા સંત હતા કે જેને રામાનંદ સ્વામીના વચને જ્યારે સત્સંગમાં આવ્યા અને મૂળુભાઈનું હળ હાંકવા મોકલ્યા તો મૂળુભાઈનું હળ હાંક્યું છે. સાધુ થવા આવેલા ગ્રહસ્થાશ્રમના કપડાં પહેરાવીને મોકલ્યા તો ન્યા ગયા છે. તુલસીદાસના ચોરામાં લાખ રૂપિયાનો દ્વારો હતો, આખો તુલસીદાસે લખી દીધો હતો, એનો ત્યાગ કરીને રામાનંદ સ્વામીના સમાગમ માટે જે જગ્યાએ લોકો લઘુ સંગા કરતા ત્યાં ઊભા ઊભા મુક્તાનંદ સ્વામી સ્વામીનો સમાગમ કર્યો છે. મુક્તાનંદ સ્વામી સંપૂર્ણ ગુરુમુખી હતા, ગુરુમુખી હતા. રામાનંદ સ્વામીનો રાજીપો હતો એટલે મુક્તાનંદ સ્વામીની પ્રતિભા સત્સંગની અંદર બધી બાજુ પર ફેલાઈ રહી. સ્વામી બોલે આજે મહારાજને ગાદી ઉપર બેસાડવા, મહારાજ તો પરબ્રહ્મ છે, પણ રામાનંદ સ્વામીના આશ્રિતો, રામાનંદ સ્વામીના આશ્રિતો એમાં પણ પર્વતભાઈ જેવા આશ્રિત, મયારામ ભટ્ટ જેવા આશ્રિત, કે જે લોકો એવું માને કે રામાનંદ સ્વામી સિવાય કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ બતાવે ને તોય ભગવાન નહીં, આટલી દ્રઢતાવાળા એ લોકો જો ડગ્યા હોય, એટલે ડગ્યા એટલે રામાનંદ સ્વામીની દ્રઢતામાંથી છોડી અને સહજાનંદ સ્વામીની દ્રઢતામાં જો એ જોડાયા હોય તો એનું કારણ એક જ હતું કે મુક્તાનંદ સ્વામી. એમને એટલી ખબર હતી કે મુક્તાનંદ સ્વામી જો ફરે
મુક્તાનંદ સ્વામી જેવા તેવા નથી, પર્વતભાઈને ખબર હતી. પર્વતભાઈ અને મયારામ ભટ્ટને સ્વામીએ કેવી રીતે નિશ્ચય કરાવ્યો કે સ્વામી એકવાર જાતા હતા લાંબુ ચરિત્ર, મહારાજના નખ લેવાના હતા. તો મહારાજે સ્વામીને કીધું, સ્વામી અમારા નખ લેતા જાઓ ને. તો સ્વામી આમ પાછલા પગે આમ દર્શન કરીને જતા હતા, પાછળ આમ 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 સન્મુખ રહીને આમ પાછળ એક એક પગલું ખસીને જતા હતા. સ્વામી આવ્યા પાછા પોતાની ધાબળી પાથડી, ધાબળીની અંદર મહારાજના પગ લીધા, ત્યાંથી મહારાજના આમ ધીરે રહીને નખ લીધા, હાથના નખ લીધા. નખ લઈ પર્વતભાઈને બધા જોવે, હજુ એ લોકોને શંકા કુશંકા હતી, મુક્તો છે બધા ચરિત્રો કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ નખ લઈને આમ પોતાના ખેસના છેડે બાંધી, આંખે અડાડી અને લઈને પાછા આમ બે હાથ જોડીને પાછા પાછા પગલે પગલે ઠેક ડેલી સુધી ગયા. તે પછી પર્વતભાઈને બધા વળાવા ગયા. તે પર્વતભાઈ ગામના પાદરમાં જઈને કે સ્વામી, ત્યારે હવે છેલ્લા જય સ્વામિનારાયણ, કે હવે તો તમે ડગ્યા, રામાનંદ સ્વામી કરતા આટલો બધો ભાવ તમે સહજાનંદ સ્વામી પ્રત્યે બતાવ્યો, હવે રામાનંદ સ્વામી પ્રત્યે જે ભાવ કોઈ દી જોયો નહોતો એ ભાવ મુક્તાનંદ સ્વામીનો મહારાજમાં દેખાયો. એટલે પર્વતભાઈ કે સ્વામી બધા તો ડગ્યા પણ તમારા જેવા થાંભલાય ડગ્યા, તો હવે છેલ્લા જય રામ રામ કે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ છેલ્લા સ્વામિનારાયણ એમ. એટલે સ્વામી પછી ન્યા બેઠા ઝાડ નીચે, પર્વતભાઈને બેહાડ્યા. પર્વતભાઈને બેહાડીને કે પર્વતભાઈ, હું પણ છે ને તમારી જેમ જ સમજતો હતો બધું, પણ મને રામાનંદ સ્વામીએ પ્રગટ થઈને દર્શન આપીને ઠપકો દીધો છે ને મને કીધું છે કે આ નીલકંઠ છે એ મારા જેવા નહીં, મારા ઈષ્ટદેવ કૃષ્ણ જે તમે ભજો છો એના જેવા નહીં, એ કૃષ્ણના પણ ઈષ્ટ છે, આવું મને રામાનંદ સ્વામીએ ઠપકો દઈને કીધું છે. ત્યાર પછી મેં દ્રઢતા બાંધી છે ગુરુ વચને. માટે પર્વતભાઈ, જો આ વાતને હું ખોટી કહેતો હોઉં તો આખી પૃથ્વીની ગાયો મારે એનું પાપ મારા માથે, આખું બ્રહ્માંડ તોડ્યાનું પાપ મારા માથે. અને ત્યારે પર્વતભાઈ મહારાજમાં જોડાયા છે. એ મુક્તાનંદ સ્વામીની પ્રતિભા સત્સંગમાં કેવી હોય, અને આ ઢોલકું લઈને નીકળી પડ્યો છે, મુક્તાનંદ સ્વામીથી મોટો છું. પાંચને સત્સંગ તો કરાવો ભાઈ, પાંચને મહારાજમાં જોડ, એકાંતિક ધર્મ તો પ્રવર્તાય. મુક્તાનંદ સ્વામીનું ટાર્ગેટ એટલે બનાવેલું છે કે મુક્તાનંદ સ્વામી બધા જેટલા બહારના વૈરાગ્યો આવ્યા ને એ ટાર્ગેટ કોણે બનાવે, મુક્તાનંદ સ્વામી મૂળ છે, આને કાઢો. સ્વામીની સાધુતા જેવી હતી, એની પાસે કોઈ મારો મારો કરતો જાય ને તો એ ટાઢો થઈ જાય, સાધુતા જેવી હતી. અને પાછા તોય સ્પષ્ટ એમના રસ્તે સહજાનંદ સ્વામીનું જે કરવાનું એમ એના રસ્તે સ્પષ્ટ ચાલ્યા જાય. મુક્તાનંદ સ્વામી આવા હતા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, માનથી રક્ષા કરજો પ્રભુ, જીવને તો બંધન થાય એવા ઉપાય સૂજે, એમાં સુખ માને છે. હરિભક્તોને માન આવે તો સત્સંગથી વિમુખ થાય છે, માનના કારણે જ સત્સંગ છોડીને જવું પડે, સારા સાધુને છોડી દીધા છે. કેટલાય સત્સંગમાં એવા છે, સાને લઈને છોડવું પડ્યું, માનને લઈને. કામી છે ને એ સત્સંગમાં આવે, સાધુ પાસે કામી આવી શકે, લોભી આવી શકે, સ્વાદ્યો આવી શકે, આવીને કે કદાચ આથેલા મરચા આપો ને, હા સ્વાદ છે ને, વરતાલથી આવું છું ભગત, હું લાવું આથેલા મરચા, લઈ આવજો સ્વામી. આથેલા મરચા જ કેમ ભાઈ, ધૂળ લાવે તો ના ચાલે, વરતાલની ધૂળ લાવે ના હાલે, આથેલા મરચાથી જ પ્રસાદી થાય, ધૂળ નાખો તોય પ્રસાદી થાય, પણ આથેલા મરચા લાવજો, ભલે સ્વાદ્યો હોય તો હાલે, સ્વાદ્યો હાલે, કામી હાલે, લોભી હાલે. અરે દેહના સંબંધીમાં પ્રીતિ હોય, હવે શું કરવું સ્વામી, ઘરવાળા ના છૂટે ને તમે ના છૂટે, એનું તો રાખવું જ પડે ને, હવે તમને ક્યાં ખોટું લાગે, બે વખત ના આવ્યા તમે તો કઈ મુંજાવ્યું નહીં, તમને કઈ ખોટું લાગે, ઘરવાળાને તો સાચવવા જ પડે ને એની ભેગા રહેવું તો, એ હાલે, પણ માની છે ને ના હાલે. ગૃહસ્થ આશ્રમમાં હોય કે ત્યાગ આશ્રમમાં હોય, માની ના હાલે, એ ગમે ત્યારે જત વહેલો મોડો પણ વિમુખ જ થાય, અને એમ થવું જ પડે, કારણ કે આ સત્સંગમાં કોઈનું ધાર્યું સંપૂર્ણ થતું જ નથી. મહારાજે રચના જેવી કરી છે, કોઈનું ધાર્યું સંપૂર્ણ ના થાય. અને માનીને સૌથી મોટો પ્રોબ્લેમ ન્યાજ હોય, એનું ધાર્યું ના થાય એટલે કે રહી તમારી સભા અને રહ્યું તમારું મંદિર, રહ્યા તમારા સાધુ અને રહી તમારી સભા, હું બીજી સભા ગોતી લઈશ. આ માનીનું મુખ્ય લક્ષણ.
જે ઝાડ નીચે છાંયો લેવાનો છે એ જ ઝાડને છોડીને જવાની ઈચ્છા થાય. આ માનીનું લક્ષણ, જે ઝાડમાંથી ફળ લેવાનું છે એ જ ઝાડમાં મરી જઉં, તરસ્યો થઉં, પણ આ ઝાડનું ફળ તો ના જ લઉં. એ બાવળિયામ જઈને ભટકાય, ત્યાં જઈને કાંટા ખાય, પણ અહીંયા આગળ સરસ મજાના સફરજન હોય ને કેળા હોય ને દાડમ હોય ને તો એ ના ખાય, કાંટા ખાવાના પસંદ કરે. માની આવો છે, હળગી જવાનું પસંદ કરે, હળગી જાય માનના કારણે. આ લોકો કેરોસીન છાંટીને મરી જાય ને બધું કરે છે, સાને કારણે કરે છે? ક્રોધમાં આવીને માનના કારણે કરે છે, એના કારણે જ થાય છે. સત્સંગની અંદર હરિભક્તને માન આવે તો વિમુક્ત થાય છે. જય વિજય શ્રીદામા રાધિકા બધા માનથી જ પડ્યા, કામાદિક પણ માનથી જ ઉદય થાય છે. ત્યારે શ્રીહરિ કે માનથી જે ડરે ને તેને જ અમે મોટપ આપીએ છીએ. કોને મોટપ આપીએ છીએ? જે માનથી ડરે. માનમાં દોષ દેખે તેને માન આવતું નથી. જેને માનમાં દોષ જોઈને માનને ગ્રહણ કરે ને કોઈના સન્માનને, એને કોઈ દી મોટપ ના આવે. આજે પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ આજથી 25-30 વર્ષ પહેલાં જે દિવસે ગુરુજી પાસે પર્સનલ પોતાની ગાડી પણ નહોતી, કંડારી ગુરુકુલની સ્થાપના થતાં પહેલાં જેને હાઈવે ઉપર ટ્રકોની અંદર હાથ લગાવવો પડતો ને ટ્રકોની અંદર જોડમાં સાધન લઈને ફરવું પડતું, ટ્રકોવાળા હારે કન્ડિશન કરતા કે ટ્રકમાં કોઈ લેડીઝને નહીં બેસાડવાની, રસ્તા વચ્ચે ટ્રકવાળો ક્યાંય પણ લેડીઝને બેસાડવા રાતે 2 વાગે પણ એના લોભના કારણે કંઈ પ્રયત્ન કરે તો રાત્રે 2 વાગે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ઉતરી ગયા છે ગુરુજી. એવું આજે પણ ગુરુજી સાથે એ સમયના ફરેલા હરિભક્તો આજે કહે છે કે ગુરુજીને ખબર પડે કે આને ઊભી રાખીને કોઈ લેડીઝને બેસાડવા માટેનો પ્રયત્ન કર્યો છે ટ્રકમાં. એ લોકો પેલું ભાડે ફેરવતા હોય, ખાલી જતી હોય તો બેહાડે ને પછી એને ભાડું મળે, તો રાત્રે 2 વાગે હાઈવે ઉપર ઉતરી ગયા ઠેલા લઈને. બોલો, જે દિવસે ટ્રકમાં ફરતા હાથ લગાવીને અને આજે જે દિવસે એમાં ફરતા, એક દિવસે અમેરિકાની અંદર બેઝમેન્ટોની અંદર 2-2 મહિનાઓ કાઢ્યા છે, 4-4 મહિનાઓ કાઢ્યા છે બેઝમેન્ટોની અંદર રહ્યા છે હરિભક્તોના, ફિનિશ ના હોય એવા બેઝમેન્ટમાં રહેવાનું થયું છે, એ સમય પ્રમાણે એમાં રહેવાનું થયું છે. કેટલાયને ઘેર થાળ બનાવેલા મૂકી દેવાના થયા છે. એ સમયે જે હતા, આજે પણ કોઈ જોવે તો એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, ગુરુજીને મેં જેવા જોયા હતા એવા ને એવા આજે પણ મને લાગે છે, એવો જ મને અનુભવ થાય છે, એ જ સ્વભાવ, એટલી જ નિખાલસતા, એટલી જ નિર્દોષતા, એટલી જ નિર્દમ, એટલું ને એટલું જ પવિત્ર ને એવું ને એવું જીવન. ધર્મમાં પણ એવા, સ્વભાવમાં પણ એવા, આજે એટલી બધી મોટપ છે, આજે એટલી બધી સંસ્થાઓના મહંત છે, અમેરિકા ઇન્ડિયાની આટલી સંસ્થાઓના મહંત, વરતાલ જેવા દેશની અંદર ચેરમેન પદે રહ્યા, કોઠારી પદે અત્યારે છે, વરતાલ દેશની અંદર એક મુખ્ય મૂર્ધન્ય જવાબદાર સંત તરીકે ગણતરી થાય એવા સંત છે, છતાંય પણ હળવા ફૂલ જેવા છે. ફોન કરો, તમારો ફોન મિસ કોલ થાય અને એમના ફોનની અંદર નંબર પડ્યો હોય એટલે તમને હામે ફોન કરે, હામે ફોન કરે. એક નાનો છોકરો હોય કોલેજ કરતો કે 12મા ધોરણનો, એ ફોન કરે તો એને હામે ફોન કરે. આ મોટપ કહેવાય, આને ભગવાનને ધારી રાખેલા કહેવાય. આ વાસ્તવિક મોટપ છે. મોટપ એ કોઈનાથી હું મોટો છું એવું પ્રતિપાદન કરવાથી મોટપ નથી થતી. મોટપ તો એ જ છે કે તમારી મોટપ બીજાને સુખરૂપ કેટલી થાય છે, તમારી મોટપથી કોના હૈયા ટાઢા થાય છે, તમારી મોટપથી કોણ એકાંતિક ધર્મમાં ચાલતો થાય છે, તમારી મોટપથી કોને સત્સંગમાં તૂટી ગયો હોય તો એને કંઈક બળ મળે છે, તમારી મોટપથી કોને ભગવાનની મૂર્તિની આસક્તિ જાગે છે, તમારી મોટપથી કોને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે છે, એ મોટપ સાચી છે. બાકીની મોટપ એ તો એની એનું પોતાનું જન્મો જન્મનું કબ્રસ્તાન તૈયાર કરવાની મોટપ છે. જન્મો જન્મ કબરો બનાયા જ કરવાની, એક પછી એક એવી મોટપ છે. એ મોટપમાં કાંઈ માલ નથી. મોટા કેટલાય આવીને જતા રહ્યા મોટપ ભોગવવાળા, એ મોટપો ભોગવીને તો જેની પાસેથી મોટપ ભોગવી છે ને એને ત્યાં મજૂર થવાનું, એને ત્યાં બળદ થવાનું, એવી મોટપો છે.
મોટપ તો બીજાને સુખરૂપ થાય, સુખરૂપ થાય. અમેરિકા મહાસત્તા કહેવાય. એ મહાસત્તા એટલે નથી કહેવાતી કે અમેરિકાની અંદર જે આવે અને જે આવે કે જે એની સામે જાય એને મહાસત્તા એટલે કહેવાય છે કે બીજાને હેલ્પફુલ થાય છે, બીજે જે જગ્યાએ જરૂરિયાત છે ત્યાં જઈને ઉભારે છે, ઉભારે છે. મોટપ એ છે જે બીજાને સુખરૂપ થાય, એ જ સાચી મોટપ છે. અને એવી મોટપ મેળવો, એવી મોટપ માટે ઘસાવવું પડે, એવી મોટપ માટે સમાવવું પડે, એવી મોટપ માટે પોતાના અસ્તિત્વને ઓગાળવું પડે. ઘઉંના એક દાનાને પોતાનું અસ્તિત્વ ઓગાળે છે ત્યારે હજાર દાનાને નિપજાવી શકે છે. એક સદગુરુ પોતાના અસ્તિત્વને ઓગાળે છે ત્યારે અમારા જેવા 5-25 તૈયાર થાય છે. આજે અમે આ વક્તાઓ થઈ ગયા, કથા કરતા થઈ ગયા કે કંઈક કરતા થયા, પણ એની પાછળ ગુરુજી જેવા સત્પુરુષે પોતાના અસ્તિત્વને ઓગાળ્યું છે, આજે પણ ઓગાળે છે, એના કારણે આ દેખાય છે. અને પછી જીવને જો કંઈક થોડો ઘણો એમાંથી ફણગો ફૂટી જાય કે હોવ તો હોવ ભાઈ, હજાર દાના તમે આજે રમો છો, પણ તમે જે જમીનમાં ડટાયેલો દાનો છે, જેને પોતાના અસ્તિત્વને હાઉ ખલાસ કરી નાખ્યું, જે પોતાનું જે સ્વરૂપ હતું આખું ફાડી નાખ્યું, તોડી નાખ્યું, એક દિવસ તમારી જેમ ચમકતો દાનો હતો એને પોતાના બે ફાળા કરી નાખ્યા, ત્યારે તમે હજાર નિપજ્યા છો, ત્યારે તમે હો નિપજ્યા છો. એને જો ભૂલી જશો અને જો તમે માની લેશો કે ચમકતા છીએ, તમારામાંથી એકી દાનો નહીં પાકે, ખોટા થઈ જશો એવું થાય. માટે જીવાત્માએ હંમેશા સાવધાન રહેવું. મુક્તાનંદ સ્વામીને મહારાજને મુક્તાનંદ સ્વામી કે મહારાજ કહે છે, સ્વામી માનમાં દોષ દેખે તેને માન આવતું નથી. તમારા જીવમાં માનનો અંકુર દેખાય તો સંતો ભક્તોની ચરણરજ પૂજા થઈ રહ્યા પછી માથે ચડાવજો. તમને એવું લાગે ને કે મારા માન આવ્યું છે, આ બધા પૂજે છે એટલે, કારણ કે ગમે એવું કરીએ મારું બધા જ આવીને બહુ જ માન સન્માન આપે, બહુ જ આપે, બહુ જ આપે, બહુ જ આપે, તો લાલજી થોડો સંકલ્પ ના થાય કરવું, કદાચ આ બધા સાચા તો હોય, બધા થોડા ખોટા હોય. તમે ગાતા હો અને બધા કે બહુ સરસ ગાવ છો, બહુ સરસ, હા કેસેટ બનાવવા જેવી છે, બહાર પાડવા જેવી છે, બહુ સરસ ગાવ છો. સો જણા, 500 જણા, 1000 જણા કે એવું કેવી રીતે થાય કે મહારાજ ગાતા હતા, આ તો મોટાની કૃપાથી ગવાય છે. તમને રહેત ખબર ને, મને જ થઈ જાય કે સારું કદાચ આ બધા કહે છે શે જ હોય. મુક્તાનંદ સ્વામીને મહારાજે ઉપાય આપી, દવા આપી, કેપ્સ્યુલ આપી કે તમારે પૂજાવાનું તો ખરું જ, જમવાનું ખરું. ઘણા શું કે આપણે તો આપણે કંઈ કરીએ જ નહીં, આપણે પણ ભાઈ તું કરે નહીં ક્યાંથી ખબર પડે તારે અંદર કેટલું પડ્યું, ના કરે એનું જાજવું હોય. ઘણી વખત જીવને એવું હોય, ના કરે ને એનું જાજવું હોય, એનું માન વધારે હોય. કરે અને એમાં તું કોરો રે ત્યારે સાચો, કરે જ નહીં તો કોરો જ રહે, એમાં શું છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું, તમારે દરેકની ચરણરજ માથે ચડાવવી, તેના પ્રતાપે માન નહીં આવે. મુક્તાનંદ સ્વામીને સંતો ચાલ્યા. એકાદશીના દિવસે તવરા પહોંચ્યા. ખીજડાના વૃક્ષ નીચે નર્મદાની ઉત્તર બાજુએ ઉતર્યા. હરિભક્તો પણ ચારે બાજુ ઉતર્યા. અહર્નિશ કથા વાર્તા થતી, રોજ કથા વાર્તા, રાત ને દી સોપો પડતો જ નહોતો, એવી કથા વાર્તા મુક્તાનંદ સ્વામીએ કરી. હરિભક્તો મુક્તાનંદ મુનિની પૂજા કરતા. રોજ મહારાજની જગ્યાએ પૂજા કોની કરવાની? મુક્તાનંદ સ્વામીની. રસોઈ દેતા, સંતો પણ પૂજા કરતા, સંતો પણ મુક્તાનંદ સ્વામીની પૂજા કરે મહારાજની જગ્યાએ, મહારાજની આજ્ઞા જ હતી. કોઈના અંતરમાં દ્વેષ થતો નહીં, સંતો પણ પૂજા કરે પણ કોઈનામ દ્વેષ નહોતો થતો, કારણ કે કળિયુગનો નિવાસ નહોતો. જ્યાં કળિયુગનો નિવાસ નથી ત્યાં એકાબીજાના વખાણ સાંભળી શકાય છે, ત્યાં એકાબીજાની પૂજાને સ્વીકારી શકાય છે. કળિયુગનો જેટલો હૃદયમાં નિવાસ થાય ત્યારે જીવાત્મા કોઈ પણની પૂજા પ્રતિષ્ઠા વખાણ કાંઈ સાંભળી ના શકે. કળિયુગનો નિવાસ છે, કળિયુગનો નિવાસ. સતયુગનો નિવાસ હોય ત્યાં તો એ જ હોય, કારણ કે એને જે કરવું છે, કારણ કે આ વાત કેવી છે કે કોઈએ કાંઈ કર્યું તો કર્યું છે કોને? મહારાજે. એમાં રહીને કોને કર્યું? મહારાજે. હવે ગુણ એમના ગવાય છે, ગુણ એમના ગવાય છે કે એમને કર્યું એમની પૂજા. આજે મુક્તાનંદ સ્વામીની પૂજા થાય છે, દેખાય છે મુક્તાનંદ સ્વામી, પણ ખરેખર પૂજા કોની થાય છે?
મહારાજની, કારણ કે મહારાજના વચને થાય છે એટલે પૂજા મહારાજની થાય છે. હવે એમાં કોઈ કે મુક્તાનંદ સ્વામીની જ પૂજા, હું કઈ કમ છું? ભાઈ કમ નથી, પણ મહારાજને મુક્તાનંદ સ્વામીને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા છે, તમને નથી બનાવવા. ખ્યાલ આવ્યો? મહારાજે મુક્તાનંદ સ્વામીને બનાવે છે તો દ્વેષ ના થાય, પણ એ સમજણ ના હોય તો દ્વેષ ચોક્કસ થાય. દ્વેષ ચોક્કસ. બે હરિભગત છે, એકને એકને બે કામ તો સરખું જ કર્યું હતું, પણ એકનું બહુ સન્માન થયું અને બીજાનું ના થયું, તો હું કરવા મૂંઝાવું? મહારાજની ઈચ્છા, મહારાજને એવું કરાવવું હશે, સારું થયું. માનનો યોગ થાય તો ઉપાધિ થાય ને, એને ટાળવા માટેનો પાછો ઉપાય કરવાનો, એના કરતાં મળ્યું જ નહીં તો ભગવાનની કૃપા, મોટામાં મોટી કૃપા. પાંચ જણે ચાંદ્રાયણ વ્રત કર્યા, પાંચ જણે ચાંદ્રાયણ વ્રત કર્યા સભાની અંદર, ગ્રહસ્થની સભામાં. ચારના હાર પહેરાઈને સન્માન કરવામાં આવ્યા, એના વખાણ કરવામાં આવ્યા, અને એકને ચાંદ્રાયણ વ્રત ભૂલાઈ ગયું, નામ જ યાદ ના આવ્યું, એનો હારેય નહીં ને એની કોઈ વાતય નહીં ને, ઓલા ચારે તો જોવો તો ખરા ચાંદ્રાયણ વ્રત કર્યું, નામ તેમ થોડા શબ્દો કીધા સંતોએ, તો ઓલા એકનું ના થયું એને શું થાય, સંકલ્પ શું થાય? આપણે કર્યું હતું પણ ધ્યાનમાં ના આવીએ ને આપણે, તો ભાઈ ના આવ્યા તે સારું થયું, ખોટ ઓછી ગઈ, એમાં ખોટ ઓછી ગઈ, ભગવાનની કૃપા થઈ, પણ જીવને એવો સંકલ્પ થતો નથી, નથી થતો. આપણા અંતરની અંદર થોડા ઊંડા ઉતરીને જો, કદાચ ઉપરથી ના બોલીએ તો એ હૃદયની અંદર તો એમ થાય જ કે આટલું ભૂલી ગયા, આટલું રહી ગયું, આટલું આમ થયું, આટલું તો આમ ખરેખર, આટલું તો વિવેક રાખવો જોઈએ. બધાનું કરે તો બધાનું કરવું જોઈએ, એમ કરીને પણ કોઈને સંભળાઈ દઈએ પણ રહે નહીં આપણા પેટમાં, એ વાત નક્કી છે. એન કેન પ્રકારે આ જીવને જ્યારે સન્માનનો સંકલ્પ થાય ને, કોઈ પણ પ્રકારે કોઈ પણ વાતમાં, ત્યારે શું કરે કે એ આળકતરી રીતે ગમે તે રીતે, કારણ કે એ કેવું છે, આ શરીર આપણું કેવું છે, શરીરની અંદર કોઈ વધારાનો પાર્ટ અંદર જાય ને તો અંદર ના ટકે, ઓટોમેટિક બહાર, ખબર, કેટલીક વસ્તુ એવી જાય તો ઉલટી થઈ જાય, તરત ટકે નહીં. એમ એ વસ્તુ એવી છે કે જે ટકે જ નહીં, એની ઉલટી થઈ જાય, આ જાડા થઈ જાય, ઘર ભેગો થઈ જાય, બેમાંથી એક થાય, કે સત્સંગમાં રિયો રિયો ઉલટી કરે એટલે ટકી રહે, અને જો જાડા થઈ જાય તો ઘેર જતો રહે, તો પાછો આવે જ નહીં, કંઈ તો કંઈ કોઈને પડી નથી ને કોઈની કદર નથી ને, આપણે આટલું કરીને તૂટી ગયા, પાંચને કર્યું ને આપણું ના કર્યું, બસ આટલું જ હોય, કાંઈ હોય નહીં. કોઈ ઉત્સવ સમયે કર્યો ને અમે પાંચ સાધુ ભેગા થઈને કરીએ ને, ગુરુજીએ ત્રણના નામ બહુ દીધા ને બહુ વખાણ કરી દીધા, અને બેના ના દીધા, તે બે અમે મૂંઝાઈ જઈએ કે અરે ગુરુજીને આપણે જ કંઈ નજરમાં જ નથી. અરે ભાઈ, નજરમાં ના નજરની વાત જ નથી, એ તો જેનું મોઢે ચડ્યું નામ દઈ દીધું, અને તમારું ના દીધું તેમાં રહી શું ગયું? ભગવાનની નજરમાંથી ક્યાં ક્યાં, જેની નજરમાં રહેવાનું છે એની નજરમાં રહેતા શીખ્યત બહુ થઈ ગયું. મારે વાલે દીધું, મને માન રે, કોઈ મને શું કરશે, ખૂણામાંય તમે શું સારું કર્યું એ મહારાજ તો નોંધે છે. માટે આ તો માનથી દૂર રમવા માટે જ આટલી વાતો કરી છે, આને કાઢવાનું છે આપણે ભેગા થઈને, તો છેલ્લો જન્મ થશે આપણો. હરિભક્તો પણ ચારે બાજુ ઉતર્યા, અહર્નિશ કથા વાર્તા થતી. હરિભક્તો મુક્તાનંદ મુનિની પૂજા કરતા, રસોઈ દેતા, સંતો પણ પૂજા કરતા, કોઈના અંતરમાં દ્વેષ નહીં. હરિભક્તો સ્વામીની પૂજા કરી રહ્યા ત્યારે સ્વામીએ પોઝ ભરીને સંતો ભક્તોની ચરણરજ માથે નાખી. મુક્તાનંદ સ્વામીને શું માન આવ્યું હશે એટલે સંકલ્પ થયો હશે? ના, મુક્તાનંદ સ્વામી એ સમજાવે છે કે જેમ સામેના તમારો મહિમા સમજે છે એમ તમે પણ એનો મહિમા સમજો. મુક્તાનંદ સ્વામી એવા હતા. મોટો જે ખરેખર મોટા છે ને, જે ખરેખર મોટા, એનો આપણે મહિમા કંઈ નથી સમજતા, એ આપણો, આપણે એનો જેટલો સમજીએ છીએ ને એનાથી કરોડો ગણો સમજે છે. મુક્તાનંદ સ્વામીએ જે સંતો હરિભક્તોએ પૂજા કરી અને ચરણરજ પોતાના માથે ચડાવી, આ મોટપ છે. હવે રઘુનાથ દાસ એક કરોડ જન્મ ધરે તો આવું ના કરીએ કે, એનાથી આવું થાય જ નહીં, શક્ય જ નથી. જે એવું થાય તો મુક્તાનંદ સ્વામીની ચરણરજ માથે ચડાવી દે તોય ગણું છે, પણ ત્યાં તો મુક્તાનંદ સ્વામીથી હું મોટો છું આવું કહીને બેઠા છે. લો, સત્સંગનું હિત કરવા માટે અંતર્યામી સ્વામી અખંડ મારામાં રહ્યા છે, માટે હવે પછી કોઈ હરિભક્તે સ્વામીનો શોક કરવો નહીં. રામાનંદ સ્વામીનો શોક જ નહીં કરવાનો તમારે,
મારામાં જ રામાનંદ સ્વામી છે એમ આવી જાય રામાનંદ સ્વામી, આવી જાય આ માની વ્યક્તિ અને હું બોલું છું એનું ભાન ના રહે. મહારાજે એક સરસ ઉપદેશ કર્યો છે. કરિયાના શ્રીહરિ કરિયાનામાં કહે છે, સંત ભક્તના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો. રોજ અભ્યાસ કયો કરવાનો છે? સંતો ભક્તોના દાસ થવાનો. પોતાથી તેમને અધિક સમજવા, સદા ગરજું રહેવું, ક્યારેય તેમની સાથે બખેડો કરવો નહીં. જેટલો વિરોધી થઈને વર્તે એમાં ફરક સમજવો. રોજ દાસ થવાનો, રોજ દાસ. તમારે ગૃહસ્થાશ્રમમાં એમ કરવું, અમારે ત્યાગાશ્રમમાં એમ કરવું. રોજ અભ્યાસ આનો કરવો, રોજ અભ્યાસ કરવો. આપણે તો અભ્યાસ ભૂલી જઈએ, થોડી વાતો કરતા થઈ જઈએ, થોડું વચનામૃત થોડું વાંચતા થઈ જઈએ. ગૃહસ્થાશ્રમમાં એમ થાય, થોડી કથા વાર્તા કરતા થઈ જાય, થોડો ઉપદેશ આપતા થઈ જાય, પાંચ જણ એમને પૂછતા થઈ જાય. તો ગૃહસ્થાશ્રમમાં એમ થઈ જાય અને પેલા મોટા ભગત જ માને કે આ તો અમારા મોટા ભગત છે. તે મોટા ભગતને થઈ જાય કારો મોટો હોવ તો જબરો રોગ છે આ તો, એટલે ન્યાય પ્રોબ્લેમ. ચાર મહિના બ્રહ્મચર્ય વ્રત પાડે ભગવાનને મોટા પુરુષની કૃપાથી તોય થઈ જાય કે હોવ તો હોવ, હર બધે જ પ્રોબ્લેમ. તો હું કરવું જ નહીં કંઈ ના, કરવું બધું કરવું, પણ એના ઝેરને પણ વિચારી રાખવું કે આવું ઝેર છે, આના પૂંછડામાં ઝેર છે, આ ક્રિયાના પૂંછડામાં ઝેર છે. જ્યાં જ્યાં મોટપનો યોગ થતો હોય ને એ બધી જગ્યાએ બહુ સજાગ થવું, અતિ સજાગ થવું. કારણ કે એ એવું છે કે બાળી દે તોય ખબર ના પડે, ઠંડુ લાગે ને બળતું જાય. પેલો ઉંદર છે ને ફૂંક મારતો જાય, ખાતો જાય, ખબર પડે નહીં ને હવાર પડે કેટલું ખાઈ ગયો હોય. આ માનરૂપી ઉંદર એવો છે, ફૂંક મારે લાગે ટાઢું અને આધ્યાત્મિકતાને ખાતો જાય. આ એવું છે લો. એટલે મહારાજ કે શ્રીહરિને પ્રસન્ન કરવા સંતો તેમની મરજી પ્રમાણે વર્તતા, તેમની પ્રસન્નતાને મોટું ફળ માનતા, એકબીજાની મોટપ સમજીને પ્રીતિ રાખતા, પોતાના મોઢે પોતાના વખાણ કરતા નહીં, બીજા વખાણ કરે તો ફૂલાતા નહીં, અને અપમાન કરે તો દ્વેષ રાખતા નહીં, સદાય નિર્દમ રહેતા. આ સંતોના લક્ષણ આવા હતા એટલે મહારાજને બહુ વાલા હતા. આ પત્ર ઉપર હજુ રામદાસ સ્વામીનો પત્ર ચાલુ છે. રઘુનાથ દાસે જે ઉપાધિ કરી છે એ ઉપાધિનું હજુ વર્ણન વિસ્તારથી આવશે. અત્યારે રઘુનાથ દાસ એવું કહે છે કે રામાનંદ સ્વામી મારામાં પ્રત્યક્ષ છે, રામાનંદ સ્વામીનો વિયોગ કોઈ રાખશો નહીં. મહારાજ પત્ર વાંચતા વાંચતા હસે છે અને મુક્તાનંદ સ્વામી પત્રને સાંભળે છે. બીજી કથા આવતીકાલ સાંભળશું. ગણશ્યામ મહારાજની જે